અસ્સલામુ અલૈકુમ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? જેકે એમબીપીએસ ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. આપણે આગળના વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણમાં પાઠ 14 રાજુનું ખેતર થોડું જોયું, થોડું ભણ્યા. આજે આપણે એમાં વધુ ભણીશું. તમે ખેતરમાં જોયેલા કોઈપણ પાકને દોરો. તમે તમારા ખેતરમાં કે કોઈપણ જગ્યાએ તમે જો કોઈ ખેતરમાં કોઈપણ પાકને ઉગેલો જોયો હોય તો એના ચિત્રને તમારી નોટમાં તમને આવડે એવી રીતના તમારે દોરવાનું છે. રાજુ પિતાને ખેતરમાં મદદ કરે છે. શું તમે ઘરના વડીલોને તેમના કામમાં મદદ કરો છો? તમે કયા કામમાં મદદ કરો છો? તો કે હા, આપણે પણ શું કરીએ છીએ, ઘરના કામમાં વડીલોને મદદ કરીએ છીએ ને. હા, મમ્મીને ઘરની સફાઈમાં, ઘરની સજાવટમાં, પછી બજારમાંથી જરૂરી વસ્તુઓ લાવી આપવામાં, બરાબર, આ બધા કામમાં આપણે મદદ કરીએ છીએ. પછી તમને કામ કરવાની મજા આવી? તો કે હા, મને કામ કરવાની મજા આવી. ડુંગળીનો પાક આ ચિત્રમાં દેખાઈ રહ્યો છે, બરાબર છે. રાજુના પિતાજી, એના માતા અને કાકા, એ લોકો અહીં ડુંગળીના પાક સાથે દેખાઈ રહ્યા છે. ઘરમાં બધા ખુશ છે. આ વખતે ડુંગળી મોટી અને સારી છે. મમ્મી અને કાકી ડુંગળીને સુકાયેલી ડાળી કાપવા ઇલ્લી જ એક પ્રકારનું દાંતળનો ઉપયોગ કરે છે. ઇલ્લી શું છે તે કે ખૂબ જ ધારદાર હથિયાર હોય છે અને તેને કાપતી વખતે તમારી આંગળીઓ કપાય નહીં તેનું ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીઓના કોથળા ભરે છે અને પિતાજી તે ટ્રકમાં ભરી મંડી કે મોટા બજારમાં વેચવા લઈ જશે, બરાબર. ઘરમાં બધા ખુશ છે કારણ કે શું થયું છે કે આ વખતે ડુંગળીનો પાક સારો થયો છે, બરાબર. અને ડુંગળીઓ પણ કઈ થઈ છે, મોટી અને સારી થઈ છે. તો મમ્મી અને કાકી એટલે રાજુના જે મમ્મી અને કાકી શું કરે છે, જે સુકાઈ ગયેલી જે ડુંગળી છે, સુકાયેલી ડુંગળી, એને કાપવા માટે ઇલ્લી જ એક પ્રકારનો દાંતરડો આવે એ લઈને લોકો બેસેલા છે અને એ ખૂબ જ ધારદાર આવે છે. જો આ રહ્યું, આ ચિત્રમાં દેખાય છે, જો આ રહ્યું, આ ઇલ્લી જ પ્રકાર, ઇલ્લી જ એક પ્રકારનું દાંતરડું છે, તેનાથી ડુંગળીને સાફ કરી રહ્યા છે, બરાબર. ને તેમાં આંગળી કપાઈને તેનું ખાસ ધ્યાન રાખવું પડે છે. પિતાજી અને કાકા ડુંગળીના કોથળાઓ ભરે છે અને પિતાજી તે ટ્રકમાં ભરીને ક્યાં લઈ જાય છે, મંડી કે મોટા બજારમાં લઈ જાય છે. જો આ ચિત્રમાં દેખાય છે ને, રાજુના પિતાજી અને તેના કાકા ડુંગળીમાં શું ભરી રહ્યા છે, તૈયાર, જે ડુંગળી કાપીને તૈયાર થઈ ગઈ છે, બરાબર, એને ક્યાં ભરી રહ્યા છે, કોથળામાં ભરી રહ્યા છે અને પછી તેને ક્યાં લઈ જશે, મંડી કે મોટા બજારમાં. મંડી એટલે જ્યાં ડુંગળી બધી, એટલે કોઈ બધી વસ્તુઓ, જે શાકભાજી અને અન્ય વસ્તુઓ જે વેચવા માટેનો જે બજાર ભરાય છે એને આપણે મંડી કહેવાય છે, બરાબર, ત્યાં એને વેચવા માટે લઈ જશે. પછી તમારી નોટબુકમાં ઉત્તર લખો, રાજુએ તેના પિતાને કયા કામમાં મદદ કરી. તો નંબર 1, ખેતરમાં જમીનને પોચી બનાવવામાં મદદ કરી. બીજું, ખેતરમાં નીંદણને દૂર કરવામાં મદદ કરી, બરાબર. જમીનને પોચી બનાવવામાં, એમાં ખેડવામાં મદદ કરી, નીંદણ એટલે વધારાની જે ઘાસ ઉગી નીકળી હતી એને દૂર કરવામાં મદદ કરી. ત્રીજું, ડુંગળીના પાકને લણવામાં, એટલે ડુંગળીનો જે પાક હતો એને લણવામાં મદદ કરી. અને ચોથું, ડુંગળીને જે કોથળામાં છેલ્લે ભરવામાં મદદ કરી, બરાબર. પછી તમારા ઘરની નજીક કોઈ ખેતર છે અને તેમાં શું ઉગાડવામાં આવે છે? તો કે હા, મારા ઘરની નજીક બાજરી, ઘઉં, કઠોળ, શાકભાજી, મગફળી, દિવેલ, ડુંગળી, લસણ, જીરું જેવા પાકો ઉગાડવામાં આવે છે. ખેતર છે અને ત્યાં આવા બધા પાકો ઉગાડવામાં આવે છે. પછી રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે એ વિચારો. જો રસ્તા બરાબર ન હોય તો ટ્રક જેવા મોટા અને ભારે વાહનો ચાલી ન શકે, બરાબર. તો તેના માટે, તેથી ફળો અને શાકભાજી સામા લઈ જવા પડે, ટેમ્પામાં, લારી કે બળદ ગાડામાં એક જગ્યાએથી બીજે જગ્યાએ લઈ જવામાં આવે છે. પછી ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર દોરવાનું છે. તો ફળો અને શાકભાજી લઈ જવા માટે છકડો, ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર, બળદગાડો, ઊંટગાડી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે, બરાબર. તો આજે આપણે
આ પાઠમાં આટલું જોયું. આગળના વિડીયોમાં આપણે આ પાઠ વિશે વધુ સમજૂતી મેળવીશું. અલ્લાહ હાફિઝ.